યુનાઇટેડ અરબ એમિરાતે પર્યાવરણની સુરક્ષા માટે અથાગ પ્રયાસો તેમજ યોગદાન આપનાર લોકો માટે 10 વર્ષના બ્લુ રેસિડેન્સી વિઝા જારી કર્યા છે કે જેઓ જમીન, જળ અને હવા સહિત સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. તેમના માટે યુએઈમાં સ્થાયી થવાની આકર્ષક તક દુબઈના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદે જાહેર કરી છે. રાશિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું છે કે આ વર્ષ 2024નું વર્ષ ટકાઉપણાનું વર્ષ હોવાથી પર્યાવરણની સુરક્ષા ક્ષેત્રે અથાગ પ્રયાસો અને યોગદાન આપનાર માટે આજે અમે 10 વર્ષના બ્લુ રેસિડેન્સી વિઝા જારી કર્યા છે. વિઝા માટે લાયકાત ધરાવતી વ્યક્તિને ફેડરલ ઓથોરિટી ઓફ આઇડેન્ટિ સિટીઝનશીપ કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યુરિટી મારફત અરજી મોકલવા આમંત્રણ કરવામાં આવશે. સંબંધિત ઓથોરિટી લોંગ ટર્મ રેસિડેન્સી માટે લોકોની પસંદગી કરી વિઝા ઓફર કરશે. તો આ જાહેરાત થઈ તે પહેલાં જે યુએઈમાં 2 વર્ષ માટે સ્ટાન્ડર્ડ રેસિડેન્સી વિઝા મળતા હતા, જો કે 2019માં ગોલ્ડન વિઝા તરીકે 10 વર્ષનો રેસિડેન્સી પ્રોગ્રામ રજૂ કર્યો હતો કે જે રોકાણકારો, વૈજ્ઞાનિકો, આપવાદ રૂપે વિદ્યાર્થીઓ અને સ્નાતકો તથા માનવતાવાદી નેતાઓ સહિત અન્યને સ્થાયી નવા થવા માટે આમંત્રિત કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.